કુદરતને સમજવાની જે આખી પ્રક્રિયા એનું નામ વિજ્ઞાન. મનુષ્યની કલ્પનાઓને વાસ્તવિક રૂપ આપવાનું કામ વિજ્ઞાને કર્યું છે. વિજ્ઞાન વિના માનવ જીવન અધૂરું છે. અને બંને પરસ્પર એકબીજાના સાથે છે. વિજ્ઞાન એ ખરેખર આપણાથી જુદું નથી અને એટલા માટે જ વિજ્ઞાનનું વિશેષ મહત્વ છે. આ સમજણમાંથી જ પછી આપણી બધી પ્રવૃત્તિઓ એક પછી એક જન્મ લેતી જાય છે કે મારે શું કરવું છે, બીજા બધા શું કરી રહ્યા છે, સમાજ શું કરી રહ્યો છે, અને એ બધામાંથી પછી આપણે નક્કી કરીએ છીએ કે મને શું પસંદ પડશે, મારે શું કામ કરવું છે. એટલે આ વસ્તુ જે છે એ વિજ્ઞાનની અભિન્નતા જ્યારે આપણે સમજીએ ત્યારે આપણો પછી ખરેખર પ્રોગ્રેસ શરૂ થાય છે. જો આપણે વિજ્ઞાનને આપણાથી જુદું સમજીશું તો એનો એક અરે આ વિજ્ઞાનનો વિષય ભણવાનો છે, ગણિત મારે ભણવાનું છે. શું તમે જાણો છો બ્રહ્માંડ અને માનવ જીવનનો સંબંધ કેવી રીતે જોડાયેલો છે? બ્રહ્માંડની એવી કેવી ક્રિયાઓ જે આપણામાં પણ સમાયેલી છે, ચાલો આપને બતાવીએ. કે જેમ બ્રહ્માંડમાં આવી રીતે પ્રત્યેક ક્ષણે હજારો તારાઓનો ઉદ્ભવ થાય છે અને હજારો તારાઓનો વિલય થાય છે, એવી રીતે આપણા શરીરમાં પણ વિદ ઇન અવર બોડી ઓલ્સો મિલિયન્સ ઓફ સેલ્સ, હજારો લાખો કોષ, આપણું શરીર છે એ કોષનું બનેલું છે. તો પ્રત્યેક ક્ષણે આપણા શરીરની અંદર પણ, આપણા મગજની અંદર પણ જે હજારો કોષ છે એમનો વિલય થાય છે, એનો નાશ થાય છે અને નવા નવા કોષ ઉત્પન્ન થાય છે. એટલે અત્યારે આજે 10 મિનિટ પહેલાં તમે જે હતા એ આજે તમે અત્યારે એ નથી. તમારી પોતાની અંદર પણ, શરીરની અંદર પણ હજારો કરોડો અબજો પરિવર્તન સતત થયા કરે છે. તો આપણું શરીર પણ જાણે કે એક એક શરીર એ પણ જાણે કે એક એક બ્રહ્માંડ છે મોટું. તો બ્રહ્માંડમાં જેવી રીતે નેટવર્કિંગ છે આખું ગેલેક્સીઝ વચ્ચેનું, એવી રીતે આપણા મગજની અંદરના જે નોડ્સ છે બધા એનું આખું નેટવર્કિંગ છે. જેવી રીતે બ્રહ્માંડમાં આખા એ ગેલેક્સીઝ વચ્ચેના જે ઇન્ટરસ્ટેલર મીડિયમની અંદર બધા જે મેસેજીસ અને જે કનેક્શન્સ છે, એવી રીતે આપણું આખું જે મગજ છે એની અંદર આખા જે ઇલેક્ટ્રિક કરન્ટ્સ સતત રીતે ફ્લો થતા હોય છે. જનીન વિજ્ઞાન મનુષ્ય અને વિજ્ઞાનના જોડાવાથી માનવ જાતિનું અસ્તિત્વ જોડાયેલું છે. આજે વિજ્ઞાન અને જીનેટિક્સના સમન્વયથી વેક્સિનેશનનું કામ પણ સફળ થયું છે. ગુજરાતની આપણે હિસ્ટ્રી જોઈએ તો પણ ખૂબ જ સુંદર છે કે કેવી રીતે આપણે ખાલી ગુજરાતી નથી પણ થોડા યુરોપિયન છે, થોડા ઈરાની છે, થોડા ઈરાકી છે, થોડા મુઘલાઈ છે, એ બધાના અલગ અલગ જનીતત્વોની જ્યારે મિશ્રણ થયું છે ત્યારે આજના ગુજરાતીઓ બન્યા છે. સાથે સાથે જનીતત્વોને જોઈએ તો આપણને ખબર પડે કે આપણા કે બીજા કોઈ પણ પશુ પક્ષીઓ છે એમનામાં કેમ અંતર છે, એવી કઈ શૃંખલામાં ફેરફાર હતી જેની લીધે પક્ષીઓની ચાંચ છે, જ્યારે આપણું મોડું છે એમનું નાક એકદમ નાનું છે પણ આપણું નાક એકદમ મોટું છે, એ બધી ખબર પડે છે. એના સાથે સાથે આજકાલ જનીતત્વનો વિજ્ઞાન ઉપર પણ ખૂબ મોટો અસર થયો છે. જ્યારે આ 300 કરોડ અક્ષરોને વાંચવાની પદ્ધતિ છે જેને આપણે સિક્વન્સિંગ કહીએ છીએ 1990ની અંદર, એ પદ્ધતિને કરવા માટે 3 બિલિયન $ જોઈતા હતા અને 13 વર્ષ લાગતા હતા. આજે વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે, ટેકનોલોજી એટલી આગળ વધી છે કે એ જ 300 કરોડ અક્ષરોને વાંચવા માટે આપણને 2 દિવસ લાગે છે ને $1000 કામ થઈ જતું હોય છે. ને આ વિજ્ઞાન અને માનવજાતિનો અને જનીતત્વનો જે એક સાથે સંમેલન થયો છે એના લીધે આજે આપણે નવી નવી વેક્સિનો બનાવી શકીએ છીએ, નવી દવાઓ જે કેન્સર જેવા રોગો છે એના માટે બનાવી શકીએ છીએ, અને સાથે સાથે લોકોનું આયુષ્યમાં પણ મદદરૂપ થઈ શકીએ છીએ. આધુનિક યુગ સાથે બદલાતી આ દુનિયા પણ આધુનિક બની રહી છે. આવા સમયે વિજ્ઞાન અને ટેકનોલોજીને એક માનવામાં આવે છે, પરંતુ આ બંને એકબીજાથી ભિન્ન છે. આપણી આજુબાજુના એટલે કે આપણી બહારના અને આપણી અંદરના વિશ્વને સમજવું, બહારના વિશ્વને સમજવું ને આપણું પોતાનું અંદરનું વિશ્વ એ સમજવું પડશે ને. અંદરનું વિશ્વ નહીં સમજીએ
આપણી પાચન ક્રિયા કેમ ચાલે છે, આપણી તંદુરસ્તી, આ બધું આપણું અંદરનું જગત છે. તો આ બંનેને જે સમજવાનું કામ સૃષ્ટિને અંદરની કે બહારની, એનું નામ વિજ્ઞાન. આ આખું એ જે વિશ્વ છે, બ્રહ્માંડ છે, એક ચોક્કસ નિયમો પ્રમાણે ચાલે છે. તો એવી જ રીતે આપણું શરીર પણ નિયમો પ્રમાણે ચાલે છે. હવે આ નિયમોને સમજવા, એનું નામ વિજ્ઞાન. અને એ નિયમોને સમજવાનો આનંદ લેવો, એ જીવનને ઊંચી કક્ષાએ લઈ જવાની વાત એ આવે. પણ પછી શું છે કે એક વખત નિયમો સમજી લીધા એટલે પછી સામાન્ય માણસ છે એ છે ને કે ફાયદાની વાત વિચારે છે. હું લાખો રૂપિયા કમાઈ લઉં, હું મોટા મોટા બિલ્ડિંગ બનાવી કાઢું, હું આ કરું તે કરું. તો એની અંદરથી પછી વિજ્ઞાનના જે શુદ્ધ નિયમો જે છે એનો ઉપયોગ કરવાની વાત, તો એ કરીને લોકો ગેજેટ્સ બનાવે છે. તો એ બધું આવ્યું છે ક્યાંથી? વિજ્ઞાનના નિયમોને સમજવામાંથી આ બધાનો ઉદ્ભવ થયો છે. પણ આ બધું બનાવવું એ વિજ્ઞાન નથી. એ વિજ્ઞાનનો જે ઉપયોગ કરો છે કે જે ખરેખર તો જે શુદ્ધ સત્વનો આનંદ હતો, તો એ બધું કરીને જે કરવું એ બધી ટેકનોલોજી છે. જો આપણા જીવનમાં વિજ્ઞાન ન હોય તો વિચારો કે દુનિયા કેવી હશે? વિજ્ઞાન વિનાનું જીવન અભાવપૂર્ણ જીવન કહી શકાય. દુઃખ માત્રનું કારણ છે અજ્ઞાન છે. એટલે વિજ્ઞાનનો અભાવ, વિશેષ જ્ઞાનનો અભાવ, એટલે દુઃખમાં વધારો. એટલે માનવ જીવનનું આ જે તમે કહ્યું કે વિજ્ઞાન સિવાયનું માનવ જીવન, તો એ દુઃખ ભરેલું જીવન. વિજ્ઞાન માનવ જીવનને મળેલ એક એવી ભેટ છે જેને કારણે આપણું જીવન અર્થપૂર્ણ બન્યું છે અને જેને બરકરાર રાખવાની જવાબદારી પણ આપણી જ છે. લક્ષ્મણ રાજપૂતની સાથે સુમન બોરાનાનો રિપોર્ટ.